यो जो मये धाम्नी ब्रह्मपुरे वावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ धारमिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् जय अक्षर पुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय स्वामी महाराजनी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું બોતેરમું મહાત્મ્ય સહિત નિશ્ચયનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો છોતેરના ચૈત્રવધિ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઉત્તરાધિ દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂઢિ વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી આની વાત આપણે ગઈકાલે જોયેલી મહારાજે પોતે કીધું કે જો નિષ્ઠા હોય પાકી તો કાળ કર્મ એ બંધન કરવા સમર્થ થતા નથી મધ્યના પચાસમાં વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી કે રાજજીવને જ્યારે અજ્ઞાન દશા હતી ત્યારે પણ કાળ નાશ કરી શક્યો નથી કર્મ લીન કરી શક્યા નથી તવે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ તો કાળ કર્મ માયાનો શો ભાર છે આવા ભગવાન મળ્યા સંત મળ્યા જે કાળ કર્મ માયાથી પર છે જેની કોઈ દિવસ પ્રાપ્તિ થઈ નહોતી એવી પ્રાપ્તિ આપણને થઈ એટલા માટે એ જો નિષ્ઠા બાકી હોય તો શ્રીજી મહારાજ કહે છે કે કાળ કર્મ એ બંધન કરવા સમર્થ થતા નથી એ વાત મહારાજે કરી અને નિષ્ઠાનું લક્ષણ શું તો કે ભાઈ સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય પણ ખૂબ જાણતો હોય કે ભગવાનનું મહાત્મ્ય જાણે અને સત્પુરુષનું જાણે એના સંબંધવાળાનું ના જાણે તો એ ભગવાનનો સાચો મહિમા ન કહેવાય શાસ્ત્રીજી મહારાજ પોતે એક વખત બોચાસનની અંદર હતા અને શાસ્ત્રીજી મહારાજનો મહિમા એક ભક્ત પોતે કહેવા લાગ્યા એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ હીરા ભગત સાવ સામાન્ય બિચારા સામાન્ય પરિસ્થિતિને સામાન્ય ગૌશાળામાં ને એમાં બધી સેવા કરે શાસ્ત્રીજી ધૂળા ભગત આ ધૂળા ભગતનો મહિમા સમજાય તો મારો મહિમા સમજાયો કહેવાય એટલે કે સંબંધવાળો નાનામાં નાનો ભક્ત હશે એ નાનામાં નાના ભક્તોનો જો મહિમા સમજાય તો સમજવાનું કે ભાઈ આપણે સાચો મહિમા શ્રીજી મહારાજનો અને ગુણાતીત સત્પુરુષનો સમજ્યા છે એની નિષ્ઠા આપણને પાકી છે યોગીજી મહારાજે કીધું ને તમારા સંબંધવાળા ગમે તેવા હોય માથાના મુગટ મનાય તો આ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજ તો કેટલો બધો સંબંધનો મહિમા વારંવાર આપણને ઘૂંટાવે છે તેટલા માટે ઘૂંટાવે છે કે નિષ્ઠાનું આ લક્ષણ છે જે નિષ્ઠા હોય તો એને સંબંધનો મહિમા હોય જ તો શ્રીજી મહારાજે એ પણ વાત કરી અને બીજી વાત હવે આગળ કરે છે અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી સાથે બીજી પણ વાત કરી કે નિષ્ઠામાં કાંઈક ફેર હોય યોગીજી મહારાજ કે ગાડું બે ગાડા થોડો જ ફેર હોય કે આ ભગવાન હશે કે નહીં આ સત્પુરુષ હશે કે નહીં એવી સહેજ પણ શંકા ગઈ અથવા તો એમાં સહેજ પણ ભાવ આવ્યો તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન એનું કરવાની ઈચ્છે તો પણ રૂડું ના થાય સંત સમી પોતે આ વચનામૃતની વાત કરતા કુબેરભાઈની મૂળ વાત કરે કે કુબેરભાઈ કહેતા કે વચનાવૃત ભગવાન લબડ્યાનું વચનાવૃત છે ભગવાન લબડી પડ્યા શ્રીજી મહારાજને કલ્યાણ કરવું છે આપણું શ્રીજી મહારાજને આપણું મોક્ષ કરવો હોય છતાં પણ જો નિષ્ઠામાં ફેર હોય તો ભગવાન પણ ડૂડું કરી શકતા નથી પછી તો એ કર્મ પ્રમાણે એનું જે રીતે ગતિ થવાની હોય એ પ્રમાણે થાય પણ ભગવાન એમાં કંઈ કરતા નથી એટલે નિષ્ઠા એની અંદર જરા પણ પોલ ના જોઈએ એમાં જરા પણ કચાશ એ આપણે જોઈએ નહીં યોગીજી મહારાજ આ વચના અમૃત પર હંમેશા એક દ્રષ્ટાંત કથા પોતે કહેતા બૌદ્ધ કથા છે એટલે કે સાચો પ્રસંગ નહીં પણ એક બૌદ્ધ કથા અને એના આધારે આ સિદ્ધાંત નિષ્ઠાનો પોતે સમજાવતા એક આંધળોને લૂલો બે ભાઈબંધ હતા એ બંને ભાઈબંધ છે એ પોતે સામાન્ય પરિસ્થિતિ એકદમ અને પોતે ભીખ માગીને ખાય ને એવી પરિસ્થિતિ હતી એમાં આંધળો છે ને શુકનાવલી હતો એટલે સુકંદનો જાણકારો જાણકારો હતો એણે પોતે લુલાને કીધું કે લુલા આપણે આ ગમે એટલું માગી ખાઈએ ને બધું કરીએ ને એમાં કંઈ પૂરું થાય નહીં પણ જો સુકંદ સારા થાય ને તો કામ થઈ જાય તો કે કયા સુકંદ એ કે કાળી દેવચકલી આવે ને એ કાળી દેવચકલી હળની પોયમાંથી એટલે હળની આગળ જે કાણા જેવું હોય એમાંથી ત્રણ વાર નીકળે અને ત્રણ વાર નીકળે ને જો આપણી આંખ ફરકે નહીં ને તો આપણે ગમે તે કરીએ ને બધું કામ પાર પડી જાય કે અનેક દિવસ યોગીજી મહારાજ કહે કે પોતે કણબીના ઘરે બેઠેલા બંને જણા બાર અને વખતે આ યોગીજી મહારાજના શબ્દોમાં જ આપણે ભાગની આ બહુ કથા જોઈશું યોગીજી મહારાજ કે એ વખતે પેલી કાળી દેવચકલી ચકચક ચક કરતી આવી અને પેલા હળના પોયમાંથી કણામાંથી એકવાર પસાર થઈ બે વાર પસાર થઈ ત્રણ વાર પસાર થઈ અને લૂલો પેલો બરોબર બરોબર જોઈ રહેલો કે આ કાળી દેવચકલી આવી અને આ પસાર થાય છે અને ત્રણ વાર જેવી પસાર થઈ ગઈ એટલે તરત જ આંધળાભાઈને કીધું કે આ કાળી દેવચકલી ત્રણ વાર પસાર થઈ ગઈ કે પેલા આંધળાએ કીધું કે આંખ ફરકી નહોતી ને તો કે આંખ નથી ફરકી કે એ કે પાક્કું છે ને તો કે આ પાક્કું તો કહેવાય આપણને કોઈ વાળો પાકો વાર ના થાય કે ચાલો કે આપણે ઉપાડીએ પછી યોગીજી મહારાજ કે આંધળો છે ને એ મજબૂત હતો એટલે લુલાભાઈને કીધું કે મારા ખભા ઉપર બેસી જાઓ કે અને ખભા ઉપર બેસાડી દીધો એ લુલાને બહુ ખબર પડે નહીં પણ એ કે ચાલો આપણે કે બજારની અંદર જ કે વડોદરા જેવા શહેરની અંદર બજારની અંદર ઉપડ્યા અને બજારની અંદર ઉપડ્યા યોગીજી મહારાજ કે અને ભર બજારની અંદર એ બંને જણા જાય આંધળો ચાલે લૂલો એની પર બેઠેલો અને બધી દુકાન પેલો આંધળો પૂછતો જાય કે આ શેની દુકાન આવી એની અંદર કે આ એક દુકાન ખુલ્લી છે કે બપોરે બાર વાગ્યા હતા અને એ વખતે મહેતાજી જમવા માટે ગયેલા શેઠ તો કે કોક દિવસ આવે એવું બાપા કે રોજ તો કે આવે નહીં અને મહેતાજી બધું સંભાળે અને કે કે શેની દુકાન છે શું છે કે આ બધું પીળું પીળું બધું દેખાય છે કે લુલોકે કે એ જ આ સોના ચાંદીની દુકાન છે કે ચાલ કે અંદર કે પણ આ દુકાન ખુલ્લી છે ને માણસો બધું જાય છે ને કે એ કાળી દેવચકલીનું કેમ છે કે એ કે પાક્કું છે કે ત્રણ વાર પસાર થઈ હતી કે આંખ નથી ફરકી નથી ફરકી તો કે કાંઈ બધા માણસો આંધળા થઈ જશે કે કાંઈ નહીં દેખાય કે અને અંદર બેઠા અને બે પ્રસંગ જુદા જુદા યોગીજી મહારાજ પોતે એક વખત કહે છે કે મહેતાજી પોતે બધું ખુલ્લું મૂકીને ગયેલા અને બીજા એક પ્રસંગમાં યોગીજી મહારાજ કહે છે કે ભાઈ ચાવી તો કે ભલે ગાદી નીચે હશે તો તપાસ કર કે ગાદી નીચે ચાવી હશે તો ગાદી નીચે ચાવી બધું જોયું તો ચાવી ચાવી ખોલી અને બધું તિજોરીઓ ખોલી અને બધું કપડાંની અંદર બધું ભરતા જાય ભરતા જાય બધું ભર્યું અને બધું ભરીને પછી બરાબર ગાંઠ મારી અને પછી પેલો લુલો કેક પણ બધા દેખે છે કે ભાઈ દેવ ચકલીનું કેમ છે તો કે એ તો પાક્કું છે તો કે બસ કે કંઈ વાંધો નહીં આવે પછી એ બધું લીધા પછી કે બંધ કે બંધ એનો બાપ કરશે કે આપણે કાંઈ બંધ નથી કરું તિજોરી એમ કરીને પાછા ઉપડ્યા અને યોગીજી મહારાજ કે આંધળો છે ને જુસ્સાબંધ ચાલવા વાળો હતો અને જુસ્સાબંધ બધું ચાલતો હતો અને જોરદાર બધો ચાલતો જાય બધાની બજારની અંદર બધા જોઈએ કે ભાઈ આંધ્રોળો લૂલો બે જાય છે કે અને મહેતાજી તો કે શાંતિથી કે જમવા માટે ગયેલા અને જમે પછી આમ પાન ચાવતા ચાવતા શાંતિથી ટેલતા ટેલતા આવ્યા અને આવ્યા ને જોયું તો દુકાન તો ખુલ્લી ને તિજોરી ખુલ્લી અને બધું કશું અંદર મળે નહીં અને બધું કંઈ મળે નહીં બધું તપાસ કરી કે ભાઈ આ શું થયું કે બધું માલ લૂંટાઈ ગયો કે શેઠને બોલાયા અને શેઠ આવ્યા અને બધું તપાસ કરી કે ભાઈ આ તો લૂંટાઈ ગયું ભાઈ પોલીસને ફરિયાદ કરી અને પોલીસને ફરિયાદ કરી તો પોલીસ તો કહ્યું કે બાબા કે શું બધું નાવા નીચોવાનું હોય તો કે શાંતિથી બધું આવ્યું અને બધું તપાસ કરવા બધાને પૂછે તો કે ભાઈ આંધોન લૂલો બે જણ જતા હતા અને એના પોટલી જેવું કંઈક હતું એની પાસે તો કે ચાલો કે આ બધું પોલીસ બધી જુદી જુદી દિશામાં મોકલી આ લોકો તો બધા બહાર નીકળી ગયેલા શહેરની બહાર અને એક આમ નીચે કોતર જેવું હતું અને એની અંદર જતા હતા અને એમાં જતા હતા ને જોયું કે સામેથી પોલીસ ગોળા ઉપર આવતી હતી પાંચ અને આમ પાછળથી પણ પાંચ ઘોડા ઉપર પોલીસ આવતી હતી એટલે પેલા લુલાએ કીધું કે આ બે બાજુ પોલીસ છે કે હવે કેમનું થશે કે એ કે પેલો આંધોળો કહે કે ભાઈ કાળી દેવચકલીનું કેમ છે તો કે એ તો પાકું છે કે તો કે કાંઈ નહીં થાય પણ કે આ બંદૂકો તાકી આપણી ઉપર તો કે કાંઈ નહીં થાય કે સામ સામે બે બાજુ બધા પાંચ પાંચ ઘોડે સવાર ઉપર પોલીસો હતા એમ જોયું કે ભાઈ આ જ બે આંધોળો લૂલો કે મારો એને કે એમ કરીને બે બાજુથી બધા પોલીસોએ બંદૂક છોડી હવે આંધળો હતો એકદમ નીચે બેસી ગયો એટલે આખા નીચે મી ગયા અને સામે એક ગોળીઓ એકબીજાને વાગી આ તો કથા છે કથામાં બધું થાય અને એકબીજા પોલીસને વાગી અને બધા પાંચ પોલીસ આ બાજુ પાંચ પોલીસ પેલી બાજુ બધા મરી ગયા અને ઘોડા યોગી બાપા કે એમને પાછા ગયા અને આને કાંઈ ન થયું આ તો કથા આપીને યોગી બાપા પોતે કહેતા કેમ આપણે ત્રણ વાર કાળી દેવચકલી પસાર થઈ એટલે કે આપણે શ્રીજી મહારાજ સરોવરી ભગવાન ગુણાધિદાન સ્વામી અક્ષર બ્રહ્મ આ નિષ્ઠા અને એના સંબંધવાળા ભક્તો મુક્તો એનો મહિમા આ ત્રણ નિષ્ઠા જો આપણને બાકી હોય શ્રીજી મહારાજ સરોવરી ભગવાન ગુણાધિદાન સ્વામી અક્ષર બ્રહ્મ અને એના સંબંધવાળા ભક્તો એનો જો મહિમા હોય આપણને મુક્ત અક્ષર અને પુરુષોત્તમ એ સિદ્ધિ લીટીની આપણને સમજ હોય અને યોગીજી મહારાજ કે આંખ ન ફરકે એટલે કે એની અંદર જો મનુષ્ય ભાવ ના આવે શ્રીજી મહારાજમાં મનુષ્ય ભાવ ના આવે ગુણાથી સત્પુરુષની અંદર અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે એમાં મનુષ્ય ભાવ ના આવે અને એના સંબંધવાળા ભક્તોનો કોઈનો અભાવ ના આવે તો પછી યોગીજી મહારાજ કે કોઈ કર્મ માયા કોઈ આપણો વાંકો વાળ કરી શકે નહીં જેમ આખું બજાર હતું કોઈ બધું આંધળું બૂત થઈ ગયું કોઈ કંઈ કરી શક્યું નહીં એમ યોગીજી મહારાજ કે આપણે પણ કાળકર્મ માયા આપણું કોઈ બંધન કરવા સમર્થ ના થાય પણ જો કે આંખ ફરકે એટલે કે એની અંદર જો મનુષ્ય ભાવ આવે અભાવ ગુણ આવે તો યોગી બાપા કે નખો જ વળી જાય આપણું કે એવો યોગીજી મહારાજ પોતે શબ્દ વાપરતા તો આ યોગીજી મહારાજ કથા દ્વારા પણ આપણને આ સમજાવતા કે આપણે આ નિષ્ઠા બરાબર પાકી રાખવાની એમાં જરા પણ કામી હોવી જોઈએ નહીં જરા પણ કચાશ હોય નહીં જે પ્રમુખ સાંઈ મહારાજ વારંવાર કરતા કે ભાઈ નિષ્ઠા કેવી કે હીરની દોરી એને ગાંઠ મારીને તેલનું ટીપું એની ઉપર મૂકી દે એ કોઈ દિવસ છૂટે નહીં અને તેના સાતમા વચનોમાં પણ શ્રીજી મહારાજે કીધું ને વજ્રની પૃથ્વી હોય અને વજ્રની ખીલી એની અંદર ચોડી દે તો કોઈ રીતે ઉખડે નહીં અરે દિવાલની અંદર પણ મજબૂત દિવાલની અંદર એક ખીલી મારેલી હોય ને તો પણ ઉખાડવી અઘરી પડે તો આ તો લોખંડની પૃથ્વીમાં લોખંડની ખીલી બરોબર જો બેસાડી દીધી હોય તો કોઈ રીતે ઉખડે નહીં એવી રીતે નિષ્ઠા એ ક્યારેય ડગવી જોઈએ નહીં શ્રીજી મહારાજે જુદા જુદા શબ્દો વાપરેલા છે પ્રથમના તેત્રીસમાં વચના શ્રીજી મહારાજે શબ્દ વાપર્યો કે બ્રહ્મા જે ઓડો લાવવા આવે તો પણ નિષ્ઠાની અંદરથી આશરાની અંદરથી પોતાને ડગમગાટ થાય નહીં બીજી વાત કરી મહારાજે લોયાના પહેલાં વચના અમૃતની અંદર કે જેણે આપણને સત્સંગ કરાવ્યો હોય એ આપણને આવીને કહે કે બે આ ભગવાન નથી કે આ સત્પુરુષ નથી તો મહારાજ કહે છે કે એનું માથું ફર્યું છે એમ જાણવું પણ એની નિષ્ઠા એને નિશ્ચયની અંદર ડગમગાટ થાય નહીં એટલે કે બ્રહ્માજીવો એટલે કે બીજા ગમે તેવા મોટા રાજા મહારાજા હોય શેઠિયા સાહુકાર હોય ગમે તે હોય એ ડગાવવા માટે આવે દેવતાઓ ડગાવવા માટે આવે તો પણ નિષ્ઠા ડગે નહીં બીજી વાત કરી જેણે સત્સંગ કરાવ્યો હોય એ પણ આપણને ડગાવવા માટે આવે તો પણ લોહાના પહેલાં વચનાવણમાં કીધું કે ડગમગાટ થાય નહીં મધ્યના ઓગણસાઇટમાં વચનાઓમાં મધ્યના એકસઠમાં વચનાવણમાં મહારાજે કીધું મહારાજ કે પોતાનું મન કુતર્ક કરે ઘણી વખત બહારના ડગાવે તો ના ડગે પણ મૌનની અંદર સંશય થાય ને તો મન કુતર કરે તો પણ નિશ્ચયની અંદર ડગમગાટ થાય નહીં મનને પણ એ વખતે બાજુમાં મૂકી દે અને બને પોતે આ નિષ્ઠા એ પાકી કરીને રાખે તો આવી નિષ્ઠાની અંદર એ શંકા સંશય ક્યારેય જવા જોઈએ નહીં નિષ્ઠાની અંદર આપણને ફેર ક્યારે પડે છે આપણા સંકલ્પો પૂરા ન થાય ત્યારે આપણે કેવું છે કે આપણી રીતે ભગવાનને સત્પુરુષ વર્તેને મારી જે ઈચ્છા છે એ પ્રમાણે મને કુટુંબ પરિવાર મળે મારી છે ઈચ્છા છે એ પ્રમાણે મારો દીકરો ભણે મારી ઈચ્છા પ્રમાણે મારી દીકરીના લગ્ન આ રીતે ગોઠવાઈ જાય મારી ઈચ્છા પ્રમાણે મારો ધંધો વ્યવહાર બધો સારી રીતે ચાલે આપણી આ બધી ઈચ્છાઓ પૂરી થાય ને તો જ આપણે ભગવાનને સંતને સાચા સમજીએ છીએ પણ મોટા પુરુષ છે ને એના માટે આવ્યા જ નથી ભગવાનને સંત આત્યંતિક કલ્યાણ કરવા માટે આત્યંતિક મોક્ષ કરવા માટે આવ્યા છે આ લોકોને આપવા માટે આવ્યા જ નથી એ ક્યારેક આપે એ તો સંત સ્વામી કહેતા કે ભાઈ પેલું લોલીપોપ ચૂસવા માટે આપે ને એના જેવું છે બાળક રડતો હોય તો શું કરે એને પેલું ચૂસવા માટેનું કંઈક આપણી દે ચૂસણી આપી દે તો આપણને આ લૌકિક જે કંઈ સંકલ્પો આપણા પૂરા કરે ને તો એમ સમજવાનું એ તો ચૂસણી આપી છે હકીકતમાં એ દૂધનું સુખ નથી એક ચૂસણી આપી દીધી છે એ સાચું સુખ તો ભગવાનની મૂર્તિમાં છે એને આપવું છે તો એના માટે લૌકિક આપે પણ ખરા ન પણ આપે તો લૌકિક કોઈ પણ આપે ના આપે એને કરીને આપણા નિષ્ઠાની અંદર નિશ્ચયની અંદર ડગમગાટ થવો જોઈએ નહીં ગમે તેઓ દેહની અંદર ગમે તેવો રોગ આવે ત્યારે કોરોના ઘણા બધા હરિભક્તોને એ કોરોના થાય છે ધામમાં પણ જાય છે સારા સારા મોટા હરિભક્તો પણ એ ધામમાં કોરોનાના લીધે એ બધા ગયા છે તો એ પણ નિષ્ઠા એમને જો પાકી હતી તો એમાં જરાય ડગમગાટ થયો નથી કે ભગવાનની ઈચ્છાથી આ બધું દુઃખ આવે છે તો એને લીધે નિષ્ઠાની અંદર ફેર થવા દેવો નહીં એટલે આપણા સંકલ્પો પૂરા થાય ન થાય લૌકિક સંકલ્પો કોઈ પણ પૂરા કરે ન કરે તો પણ નિષ્ઠાની અંદર ક્યારેય ડગમગાટ થવો જોઈએ નહીં કારણ કે ભગવાનને સંત મોક્ષ આપવા માટે આવ્યા છે એટલા માટે કીધું મહારાજે પોતે એ વાત નિષ્કુળાંશ લખ્યું સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી કે સુખ અને દુઃખ બંને આવવાનું મહારાજ કહે છે એકલું સુખ નહીં આવે આ લોક જ દુઃખરૂપ છે એટલે દુઃખ પણ એની અંદર આવવાનું જ છે તો કે સુખ દુઃખ ગમે તે આવે એની અંદર સ્થિર મતી રાખજો એટલે કે નિષ્ઠા પાકી રાખજો તો ભગવાન કે હું તમને જાળવીશ એટલે કઈ રીતે જાળવશે એ પણ લખે છે એમ કરતાં જો પંડ પડશે પંડ એટલે કે શરીર એમ કરતાં જો પંડ શરીર પડી જાય એટલે કે દેહનું આયુષ્ય આવી રહે શરીર પડી જાય તો આગળ સુખ છે અતિ ઘણું આગળ અતિશય સુખ છે પણ વ્રત ટેક જો ચૂકશો તો ભોગવશો સૌ સૌ તણું કે તમે આજ્ઞા ઉપાસની અંદર ફેર પડશે તો તમે તમારા કર્મ પ્રમાણે ભોગવશો પણ જો વ્રત ટેક ધળ હશે તો મહારાજ પોતે કહે છે કે નહીં તો તમે નચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી જે મળ્યા છે તમને તે પાર છે અક્ષર થકી અક્ષર થકી પર એવા જે પુરુષોત્તમ ભગવાન એ આપણને સાક્ષાત મળ્યા વર્તમાન કાળે એવા મોહનસિંહ મહારાજ જેવા પુરુષ મળી ગયા જેના દ્વારા શ્રીજી મહારાજ સાક્ષાત વિચરે છે એવા પુરુષ મળી ગયા જે ભગવાનનું ધામ આપવા આવ્યા છે અનંત કલ્પ સુધી અનંત જન્મ સુધી આપણે ભટક્યા છીએ અને કોઈ દિવસ આવા પુરુષનો યોગ થયો નથી આ લોકનું તો અનંત જન્મની અંદર મળ્યું છે શું નથી મળ્યું અરે મોટા મોટા રાજા થયેલા છે અને પ્રમુખ સ્વાઈ મહારાજ તો કેટલી વાર બોલ્યા છે કે આપણે ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે તો બધા કેટલી બધા વૈભવો ભોગવેલા છે બધું જ પ્રાપ્ત થયું છે આ લોકનું તો અનંત જન્મ સુધી પાપ પ્રાપ્ત થયેલું છે જે આ પુરુષ નહોતા મળ્યા જે માયા પર કરે એવા પુરુષ નહોતા મળ્યા એ પુરુષ મળ્યા છે તો લૌકિક કોઈ ઈચ્છાઓને લીધે આ લૌકિક સંકલ્પો પૂરા થાય ન થાય એને લીધે આ સત્પુરુષની નિષ્ઠાની અંદર ફેર પડવા દેવો નહીં એ મહારાજ પોતે આપણને પાક્કી સમજાવે કે નિષ્ઠામાં જો કાંઈક ફેર હશે તો મહારાજ કે ભગવાન રૂડું કરવાની ઈચ્છે તો પણ રૂડું થતું નથી તો આ વાત મહારાજે કરી હવે બીજો ટૉપિક મહારાજ પોતે જે દાદા ખાચરને વાત કરેલી એ વાત કરે છે એક નિષ્ઠાની વાત કરી અને હવે તો એ પ્રેક્ટિકલ થોડી જીવનની પણ વાત કરે છે અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તો એ પણ રૂડું થતું નથી અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં અને મહાભારતમાં ભીષ્મબિદાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં અને જો ગરીબને દુખવે તો બ્રહ્મ જેટલું પાપ થાય છે મહારાજ બીજી હવે વાત કરે છે મહારાજ કે કોઈ ગરીબને દુખવવો નહીં અને મહારાજ કે ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે મહાભારતનો રેફરન્સ પણ આપે છે કે મહાભારતની અંદર શાંતિ પર્વ છે એ શાંતિ પર્વની અંદર ભીષ્મપિતામાં રાજા યુધિષ્ઠિરને બધો ઉપદેશ આપે છે એની અંદર બધા જુદા જુદા ધર્મની વાત કરે કે રાજધર્મ જુદા છે ધર્મ અને મોક્ષ ધર્મ આ ત્રણેય ધર્મની બધી વાત કરે છે ભીષ્મપિતામાં પોતે બાણસૈયા ઉપર સુતા સુધા આ બધી વાત કરે છે એની અંદર આ વાત કરે છે શાંતિ પર્વની અંદર બાણુમાં અધ્યાયની અંદર કે બુદ્ધિ થા નિત્યમ એવ અવ અભિમાનિતા કે આવી રીતે જે દુર્બળ છે ગરીબ છે એને જે દુખવે છે એ દુખવે છે તો એનો એ નાશ થઈ જાય છે એ વાત મહારાજ પોતે રેફરન્સ શ્રીજી મહારાજને કેટલો બધો શાસ્ત્રોનો અભ્યાસ છે એ પણ આપણને ખ્યાલ આવે તો એ પણ મહારાજ અહીંયા વાત કરે છે તો ગરીબને દુખવવા નહીં શ્રીજી મહારાજે પોતે પણ આગળ આપણે પ્રથમનું બાસઠમું વચનામૃત એ બાસઠમાં વચનામૃતની અંદર પણ આ વાત જોઈ ગયા છે અને મહારાજે પોતે ત્યાં પણ વાત કરી છે કે કોઈ ગરીબ હરિભક્તોનો દ્રોહ કરે તો તેણે કરીને એનું ભૂંડું થઈ જાય છે કારણ કે ભગવાન સર્વના અંતર્યામી રૂપે કરીને રહેલા છે એટલે ગરીબના અંતરની અંદર પણ ભગવાન રહેલા છે એ વાત મહારાજે પોતે ત્યાં આગળ કરેલી છે વરતાલનું અગિયારમું વચનામૃત છે એ વર્તાલના અગિયારમા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે પોતે આ જ વાત કરેલી છે મહારાજ પોતે કહે છે કે અમારો કેવો સ્વભાવ છે પોતાના સ્વભાવની વાત કરે છે કે એક તો ભગવાન બીજા ભગવાનના ભક્ત ત્રીજો બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશય બીએ છીએ જે રખે એમનો દ્રો થઈ જાય નહીં મહારાજ પોતે બીક રાખે છે કે એમનો રખે એ ધ્રો ન થઈ જાય એવી બીક મહારાજને પોતાને રહે છે મધ્યના સત્યાવીસમાં વચનાવની અંદર પણ મહારાજ કે અમારાથી તો કોઈ ગરીબને દુખવાયો હોય તો એમ સમજીએ છીએ કે ભગવાન એના અંતરની અંદર રહેલા છે એ દુખાયા છે એમ કરીને એની માફી માગીએ છીએ તો જો મહારાજ પોતે પણ પોતાનો આ સ્વભાવ જણાવે છે કે કોઈ ગરીબ પણ પોતાથી દુખાય નહીં એનો મહારાજ કોઈ પણ ન દુખાય એ પણ મહારાજ પોતે આપણને સમજાવે છે મહારાજે કારણીના બીજા વચનાઓમાં કહ્યું શ્રીજી મહારાજ કહે છે કે શાપિત બુદ્ધિ શેણે કરીને થાય તો ત્યાં આગળ વાત થાય છે કે એક તો ભગવાનનો ભક્તનો દ્રોહ થયો હોય કે ગરીબને કે મા બાપને દુખવ્યા હોય એણે કરીને એ બુદ્ધિ એ શાપિત થઈ જતી હોય છે દૂષિત થઈ જતી હોય છે શ્રીજી મહારાજે પોતે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર વાત કરી છે જેતપુરમાં શ્રીહરિ કહે ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે ગરીબનો અપરાધ જો મારાથી કદાચ થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે તો બીજાની શી વાત કરવી પછી મારા પોતે ગરીબની ત્યાં આગળ વ્યાખ્યા પણ કરે છે જેનો દેહ પરવશ છે તેને ગરીબ જાણવો એટલે જેનો દેહ પરવશ છે ધારો કે પોતે શારીરિક અવસ્થા એવી હોય ઘણાની પેરાલિસિસ હોય કે પોતે કંઈ કરી શકતા ના હોય એવું જે પરવશ જેનો દેહ હોય એને ગરીબ જાણવો પછી બીજું કે છે જે હરિનો ભક્ત વચન સહન કરી લે સામે કશું બોલે નહીં તેને ગરીબ સમજવો કે ઘણાનો એવો સ્વભાવ હોય છે બિચારા કંઈક ગરીબ પ્રકૃતિના આપણે કહીએ છીએ કે સામે કંઈ બોલે નહીં સહન કરી લે તો સહન કરી લે એટલે એનો અર્થ એવો નહીં કે એને દબડાઈ રાખવા અને આ વસ્તુ ક્યારે બનતી હોય છે કે જ્યારે આપણા અંદર સત્તા આવે આપણી અંદર કંઈક આવડત આવે આપણને કંઈક ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે અધિકાર પ્રાપ્ત થાય ને એટલે આપણે સાથે એમ પણ સમજી લઈએ છીએ કે મને બીજાને ખખડાવવાનો પણ અધિકાર થઈ ગયો મને બીજાને ટોકવાનો પણ અધિકાર મળ્યો ભગવાન આપતા નથી છતાં પણ આપણે લઈ લઈએ છીએ અને એણે કરીને આપણી આવડત હવે એની અંદર બિચારાને ગરીબ પ્રકૃતિ સામાન્ય આવડત હોય ન પણ હોય અને પછી આપણે ખકડાઈ ગામ ડૂબા જેવો છે ને કંઈ આવડતું નથી ને કંઈ સમજતો નથી ને આ બધા શબ્દો વાપરી અને દુખાવીએ છીએ તો ભક્તો તો નથી દુખાતો પણ મહારાજે કીધું ને ભક્તના અંતરમાં રહેલા ભગવાન છે ને એ દુખાય છે અને એ દુખાય છે ને એણે કરીને એને તો ખોટ કરતા ને મોટી ખોટ થાય છે ભગવાન દુખાય છે અને ભગવાન દુખાય છે ને એણે કરીને આપણું અંતકરણ છે ને અંતકરણ પણ ધીરે ધીરે ભ્રષ્ટ થવા લાગે અને આપણે જોઈએ છીએ જે આવી રીતે જેને દુખાવવાનો સ્વભાવ હોય જેને તેને બધું બોલતા હોય અને આવા જે સામાન્ય ભક્તોને પણ જે બધા ખખડાવતા હોય દુખાવતા હોય ને એ આધ્યાત્મિક માર્ગની પ્રગતિ કરી શકતા નથી અને એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જતું એ પણ આપણે એ જોયેલું છે તો મહારાજ બીજી આ વાત કરે કે જે હરિનો ભક્ત વચન સહન કરી લે સામે કશું બોલે નહીં તેને ગરીબ સમજવો પછી ત્રીજી વાત મહારાજ કરે છે એમાં કે અતિ બાળક અને અતિ વૃદ્ધ તેને પણ ગરીબ સમજવો બાળક એને પણ દુખાવો ને કારણ કે એ પણ પરવશ છે અને વૃદ્ધ છે હવે ઘણી વખત માતા પિતા વૃદ્ધાવસ્થાને પામે ને તો સંતાનો પોતે માતા પિતાને દુખવે છે અને એમાં પણ લગ્ન થયા પછી તો આ બહુ જ જોવા મળે છે લગ્ન થયા પછી એ માતા પિતાને દુખવે અને પછી જેમ તેમ બધું બોલે કે આ જમ્પીને બેસતા નથી બોલબોલ કરે છે એ તો આપણે મોટા થઈશું વડીલ થવાના ઉંમર થશે એટલે બોલબોલ કરવાનો સ્વભાવ રહેવાનો એ વારે કંઈક ને કંઈક પૂછપૂછ કરવાના આ બધું રહેવાનું એ વખતે સહન કરતાં શીખવું પડે આપણે જ્યારે નાના હતા ત્યારે બધું બોલ બોલ નહોતા કરતા બાળક અવસ્થા હતી તો બાળક અવસ્થાની અંદર કેટલી વખત આપણે બધું બોલતા હતા પૂછતા હતા આને શું કહેવાય આને શું કહેવાય આને શું કહેવાય એક વિડીયો વચ્ચે આવેલી કે બાળક પોતે મોટો થયો અને મોટો થયો ને પછી એના પિતા વૃદ્ધ થયા વૃદ્ધ થયા અને એકને એક વસ્તુ અમુકને કેવું આવું થઈ જતું હોય છે મોટી ઉંમરમાં કે ખબર ના રહે શું બોલ્યા શું પૂછ્યું તે ખબર ના રહે તો એકની એક વસ્તુ વારંવાર પાંચ વાર પૂછે એટલે પેલા કીધું કે ભાઈ તમે સમજતા નથી નામ નથી એમને એકની એક વાત શું વારે વારે કહેવાની આ બધું કીધું એટલે એના પિતાએ પોતે એને જૂની એક વિડીયો બતાવી વિડીયો બતાવી એમાં પોતે જ જે બાળક હતો ને એને પૂછપૂછ કરતો હતો કે આને શું કહેવાય એટલે પેલા એ કીધું કે આ ચકલી કહેવાય થોડી પછી બાળકે ફરી પૂછ્યું કે આને શું કહેવાય એટલે પિતાએ સમજાવ્યું ચકલી કહેવાય શાંતિથી સમજાવતા હતા આવું દસ વખત પહેલાં એ પૂછ્યું ને બતાવ્યું અને પછી કીધું કે ભાઈ તું બાળક હતો ને તારે પણ તે દસ દસ વખત એક એક વસ્તુ પૂછેલી છે તો અત્યારે એમ સમજવાનું જ્યારે વડીલ થાય ને એટલે એમ જ સમજવાનું મોટી ઉંમર થાય અને બાળક બે સરખા જ છે મારે જે અહીંયા કહી દઉં કે અતિ બાળક અને અતિ વૃદ્ધ એ બે સરખા જ હોય એની પ્રકૃતિ પણ સરખી હોય પણ એવી વખતે એ આપણે પ્રેમથી શાંતિથી એનો સ્વભાવ સહન કરતાં શીખવું એ વખતે શબ્દો મારવા નહીં હાથ જોડવા અને પ્રેમથી એ વખતે આપણા પત્ની હોય ને પણ સમજાવવા બધાય સમજવાનું છે સાસુ વહુ બધાય સમજવાનું છે એમાં સસરા છે કે બધાય પોતે મારા જે મોહન સાહેબ મારા જે સત્સંગ દીક્ષામાં લખી દીધું છે કે વહુ છે એણે પણ પોતાની સાસુને માતા તુલ્ય માનવાની અને સાસુએ પણ પોતાને વહુ છે એને દીકરી તુલ્ય માનવાની એ રીતે જો માને તો કંઈ પ્રશ્ન ના થાય પોતાના ઘરની અંદર પોતાના માતા પિતાનો સ્વભાવ પોતે સહન કર્યો જ છે તો પછી લગ્ન થયા પછી સાસુ સસરાનો સ્વભાવ સહન કરવાનો અને સાસુ સસરા હોય એને વહુનો સ્વભાવ પોતાની દીકરી હોય એ દીકરીના સ્વભાવ પણ આપણે સહન કર્યા જ છે અને એનું બધું ઘણું બધું ચલાવી લીધું છે તો પછી આપણી દીકરી જ આવી છે એમ સમજીએ તો કંઈ વાંધો ના આવે પણ જો આવી રીતે જેને તેને દુખાવીએ તો એ અંતઃકરણ પણ ભ્રષ્ટ થઈ જતું હોય છે તો મહારાજ કહે છે કે કોઈને દુખાવો નહીં એમાં ગરીબને તો ખાસ દુખાવો નહીં બીજી વાત પુરુષોત્તમ બોલે આપ રીતે એમાં મહારાજ કરે છે જે સંત હરિભક્ત ગરીબ સ્વભાવના છે તેના અપરાધનું ફળ સુબુદ્ધિજન જાણે છે જે સારી બુદ્ધિ કોની કહેવાય મારત કે સારી બુદ્ધિવાળા જન તો શું જાણે કે અપરાધનું ધ્રોહનું ફળ જાણે છે ગરીબ સ્વભાવના જે કોઈ હોય એના ધ્રોહનું ફળ જાણે છે તે ક્યારેય ગરીબના અપરાધમાં પડતા નથી મોટાની સેવા કરતો હોય પરંતુ ગરીબ હરિભક્ત પર અણગમો હોય તેનાથી ભગવાન દુખાય છે જો શ્રીજી મહારાજ વારંવાર આ જ વાત કરે છે કે ભગવાન દુખાય છે ગરીબ ભક્તની ગરીબ ભક્તની સેવા મન કર્મ વચનથી કરે તેના પર શ્રીહરિ ખૂબ રીજે છે કોઈને દુખાવો નહીં આ તો ગરીબની વાત કરી ઘણી વખત આપણે રસ્તે જતા હોય આ ભગવાનનો ભક્ત ગરીબ તો દુખાવો જ નહીં પણ આર્થિક દૃષ્ટિએ પણ ગરીબ હોય આપણે રસ્તે ઘણી વખત જતા હોય મોટરમાં જતા હોય અને ભિખારી બધા ભીખ માગવા માટે આવે તો ઘણા ગાડીમાં બેઠા બેઠા તિરસ્કાર કરે ભાઈ શા માટે તિરસ્કાર કરો છો તમારે નથી આપવું કારણ કે આપણે જાણીએ છીએ ભાઈ સામાન્ય પરિસ્થિતિ હોય ને તો જો એને પૈસા આપીએ તો કેટલાય લોકો બધા નથી કરતા પણ કેટલાય લોકો જ પૈસાનો રાત્રે પાછો દારૂ પીને પછી પડી રહેતા હોય છે એવા પણ આપણે જોયા છે તો ચાલો તમારે પૈસા નથી આપવા જમવાનું આપો જમવાનું આપી શકો એમ નથી તમે ગાડીમાં છો કંઈ છે નહીં તો તિરસ્કાર શા માટે કરવો એ શાંતિથી આપણે હાથ જોડવા અથવા તો મૌન રહેવું ભગવાનને પ્રાર્થના કરવી મનોમન કે ભગવાન એનું સારું કરો એમાં આપણું શું જાય છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આની પરિસ્થિતિ તમે સુધારજો એટલી પ્રાર્થના તો થઈ શકે ને પણ તિરસ્કાર કરે ઘણી વખત અમે સંતો બેઠા હોય ને તો કેને કે સંતો બેઠા છે ગાડીમાં બેઠા છીએ તો પેલો ડ્રાઈવર હવે ચલાવવાળો કે જતર જતર બી શું કામ પાકે તિરસ્કાર કરે છે અમને કંઈથી જવાનું નથી અમે ગાડીમાં બેઠા છીએ અને કશું થવાનું નથી તો પણ આવી રીતે તિરસ્કાર કરતા હોય છે તો આવો કોઈ તિરસ્કાર કોઈનો પણ ન કરું ગમે તેઓ ભીખ માગતો હોય કે ગમે તેવો હોય ભગતજી મહારાજ બધે નડિયાદની અંદર હતા અને રસ્તામાં જતા હતા સાથે ભક્તો હતા અને એ વખતે સામાન્ય એક હરિજન બાઈ ત્યાં આગળ સામે આવી તો એ વખતે બધા હરિભક્તો જેમ તેમ બોલવા લાગે ભગતજી મહારાજે બધાને રોક્યા ભગતજી મહારાજ કે તમારા અંતરની અંદર ને મારા અંતરની અંદર જે શ્રીજી મહારાજ છે ને એ શ્રીજી મહારાજ એના અંતરમાં પણ છે એનામાં પણ રહેલા છે અને તમે એનો તિરસ્કાર નથી કરતા શ્રીજી મહારાજનો તિરસ્કાર કરો છો જો આ દ્રષ્ટિ આવી જાય ને તો પછી એ કોઈનો દ્રોહ થાય નહીં દરેકની આગળ એ દિન ભાવરે જો પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં જોયું છે નાના બાળકનો પણ એ અપરાધ ન થાય દ્રોહ ન થાય એનું ધ્યાન રાખે ત્યાં ન્યૂયોર્કમાં હતા અને ભલે યોગી પોતે કીર્તન ગાતો હતો અને સ્વામીને કંઈક અગત્યનું કામ આવ્યું કંઈક ફોન આવ્યો અને વાતમાં પડી ગયા તો એકદમ બંધ થઈ ગયો બાપા કે કેમ બોલતો બંધ થઈ ગયો કે કોઈ મારું સાંભળતું નથી બાપાએ માફી માગી બાપા કે સોરી માફ કરજે તો નાનો બાળક પણ ન દુખાય યોગી પ્રમુખ સ્વાઈ મહારાજ બધે ધ્યાન રાખતા અને મોટાની પણ કોઈ પણ મન કર્મ વચ્ચેને કોઈ દુખાય નહીં એનું સ્વામી બાપા હંમેશા ધ્યાન રાખતા ઓગણીસો ને પંચ્યાસીની અંદર આખો ઓગણસાઠ દિવસનો ઉત્સવ પૂરો થયો ગુણાતીદાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ એ આખો પૂરો થયો ને પછી એની છેલ્લી સભા હતી બધા સ્વયંસેવકોને સેવા કરવાવાળાની સભા ત્યાં આગળ રથ મંદિર હતું એની ઉપર સ્વામીએ સભા રાખેલી એ સભામાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા સ્વામી કે કદાચ સેવા કરવામાં સંતો હરિભક્તો કાર્યકર્તાઓ કોઈ કંઈ બોલ્યા હોય તો તે બધા વતી સ્વામી કે હું માફી માગું છું સ્વામી કે બધા વતી હું માફી માગું છું અને માફ કરજો બધા પછી સ્વામી બોલ્યા સ્વામી કે પણ આ કેમ્પસની બહાર આ બધી વાતો લઈ જતા નહીં જે કંઈ સારું છે સારું જોયું છે એ બધી વાત લઈ જજો તો જો પોતાની ભૂલ નથી કોકની ભૂલ થઈ હોય તો પણ પ્રમુખ સાંઈ મહારાજ માફી માગે છે તો સ્વામીનો આ સ્વભાવ છે પ્રમુખ સાંઈ મહારાજનો તો સ્વામી આપણને શીખવે છે કે આપણે પણ કોઈને દુખવવા નહીં અને એવો સ્વભાવ રાખવો નહીં તો એ વાત મહારાજે પોતે કરી અને તેમજ કોઈકને માથે એ જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મત્ય જેવું જ છે અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તડીને તેનું રૂઢું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહીં અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ભંગ કરાવ્યો તો તેને પણ બ્રહ્મત્યનું પાપ લાગે છે તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કહી તો એક તો પોતાની શરણે આવી હોય ને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઇચ્છીતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાતે જો વ્યવિચાર કરે તો તેને બ્રહ્મવત્યાનું પાપ લાગે છે તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી પછી મહારાજ બીજી એક વાત કરે છે કે કોઈને માથે જૂઠું કલંક કહેવું આ પણ ઘણાનો સ્વભાવ છે બારોબાર એને જૂઠું કલંક એ આપી દે યોગીજી મહારાજ બીજી પણ એક વાત કરતા કે એકવાર એક શેઠ પોતે સદાવ્રત આપતા હતા અને સદાવ્રત આપતા હતા એમાં ચાર બ્રાહ્મણો સદાવ્રત લેવા માટે ગયા એટલે શેઠે તો એના પ્રમાણે જે અનાજ સીધું સામાન્ય દૂધને બધું આપ્યું હવે લઈને જતા હતા એની અંદર ઉપરથી એક સવડી સાપને લઈને જતી હતી અને સાપને લઈને જતી તો સાપની લાળ ઝેર એ દૂધની અંદર પડી અને આ લોકોએ તો પછી રસોઈ બનાવીને જમ્યા અને રસોઈ બનાવીને ચાર બ્રાહ્મણો પોતે જમ્યા અને ચારે ચાર બ્રાહ્મણો ઉપડી ગયા હવે ચાર બ્રાહ્મણો મર્યા એ બ્રહ્મત્યનું પાપ એ કોને માથે નાખવું હવે ઉપર ચર્ચા થઈ ચિત્રગુપ્ત પોતે યમરાજાને પૂછ્યું કે ભાઈ આનો હવે ચોપડામાં હવે મારે કોના નાખે શેઠનો વાંક કહેવાય નહીં એને તો સદાવ્રત ભાવથી આપ્યું છે પછી સમડીનો વાંક નહીં કારણ કે સાપ એ સમડીનો ખોરાક છે સાપનો પણ વાંક નહીં એટલે કોના માથે નાખવી બધા કે ભાઈ હવે હમણાં પેન્ડિંગ રાખો હવે પછી કહીશું બે દિવસ પછી બીજા કોઈક બ્રાહ્મણ આવ્યા અને એમણે કીધું કે અહીંયા કોઈ સદાવ્રત આપે એવું કોઈ છે એટલે એક ડોસીમાને પૂછ્યું તો ડોશીમાએ કીધું કે હા બે દિવસ પહેલાં ચારને ઉપાડી દીધા છે જાઓ ત્યાં આગળ પહેલાં સેઠ આપે છે તરત જ યમરાજાએ કીધું ચિત્ર ગુપ્તને કીધું કે આ ચારે ચાર બ્રહ્મ ત્યાં આને માથે નાખી દો કે ખોટું કલંક જાણ્યા કર્યા વગર એ નાખે છે તો આપણે પણ ઘણી વખત આવું બનતું હોય અને ઘણી વખત બોલીએ નહીં બોલીએ તો ખોટું જ છે પણ બોલીએ ને તો એ મનમાં થઈ જતું હોય છે કોક જરા સેજ મોડો આવે ને આ કાયમ મોડો જ આવે છે ત્યાં ખોટું કલંક ભાઈ કાયમ મોડો નથી આવતો રસોડાની અંદર આપણે જમવા માટે ગયા અને આપણે ભાવતી આઈટમ હોય કે ખૂટી તો એ શું કે બારે માસ કાયમ રસોડાવાળાને કંઈ ભાન જ નથી દરેક રવિસભામાં ખૂટતું જ હોય છે એટલે બાર મહિનામાં બે વખત ખૂટ્યું હોય તો એ બારે મહિના ખૂટું ખૂટે જ છે તો એ જૂઠું કલંક જ નાખ્યું કહેવાય આવું કેટલું બધું એ થતું હોય છે તો શ્રીજી મહારાજ કે આવું ખોટું કલંક એ નાખવું નહીં અને કદાચ સાચું હોય અવગુણની વાત કદાચ સાચી હોય અને બરાબર સાચું હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એને ફજત કરવો નહીં એને કંઈ જાહેરાત કરવાની ના હોય એનો સંબંધનો મહિમા સમજવાની તો કેટલી બધી વાતો શ્રીજી મહારાજે કરી છે મોહનસાઈ મહારાજે કરી છે અને કદાચ આપણે હેત હોય તો શ્રીજી મહારાજ પોતે કહે છે કે એને એકાંતે તેડીને એનું રૂડું થાય તેવી રીતે કહેવું રૂડું થાય તેમ કહેવું શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર પણ આમ તો કહેવાનો આપણો અધિકાર જ નથી જો આપણે આપણા અવગુણનો વિચાર કરીએ ને એ આપણા અવગુણનો વિચાર કરીએ તો મોસમ કોન કુટિલ ખલકામી એ અંતરદ્રષ્ટિ કરીએ અત્યારે ખબર પડે કે કેટલા બધા દોષ આપણી અંદર રહેલા છે તો ભગવાનને સંત આપણા આટલા બધા દોષ ચલવે છે નભાવે છે તો એને પણ એ ભ્રમરૂપ કરવાના જ છે પણ કદાચ આપણે હેત હોય પ્રેમ હોય અને બધું હોય તો શાંતિથી કેવી રીતે કહેવું એ મહારાજે પોતે કીધું છે વિવેકથી નમ્રતાથી પોતાના જાણીને અને એનું જીવનું બગડે નહીં એવી રીતે મહારાજ કે એનું કહેવું જોઈએ તો એનું રૂડું થાય અને આપણે પણ રૂડું થાય તો મહારાજ પોતે આ વાત કરી શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીમાં કીધું છે ગુહ્ય વાર્તા તો કશ્યાપી પ્રકાશ્ય નહીં વુત્રજીત કોઈની આવી રીતે ખાનગી વાત ક્યારેય પણ પ્રકાશિત કરવી નહીં એટલે પહેલાં પેલું તો જૂઠું હોય તો તો ક્યારેય બોલાય નહીં પણ સાચું હોય તો પણ મહારાજ કે એ એકાંતમાં કદાચ હેત હોય તો કહેવું એ જ ન હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન એનો સ્વભાવ સુધારે અને આપણે સંબંધનો મહિમા સમજવાનો કે ભાઈ એ તો અક્ષરધામના મુક્ત જ છે ભગવાને એનો સ્વભાવ રાખ્યો છે પણ એવો મહિમા સમજવાનો ગમે તેવા યોગી બાબાએ કીધું ને ગમે તેવા હોય તો એ માથાનો મુગટ માનવાની વાત કરી પ્રથમનો ચોવીસમાં કીધું કે સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે તો પણ એના પૂર્વના અતિશય પુણ્ય છે એમ સમજે અતિશય ગુણ લેવાની વાત કરી છે તો આપણે તો ગુણ લેવો મહિમા સમજવો એ વાત મહારાજે કીધી અને ત્રીજી વાત મહારાજે મુખ્યત્વ આપણે વ્યભિચાર ન કરવો એની વાત સમજાવે છે જુદી જુદી સ્ત્રીઓની વાત બતાવે છે એટલે કે આપણી પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથેનો કોઈ વ્યવહાર એ ના રાખવો એવી રીતે સ્ત્રીએ પુરુષ માટે પણ સમજવાનું કે પોતાના જે પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે એ પરસ્ત્રી ગમન કે પર પુરુષ ગમન એ કરવું નહીં એવો વ્યભિચાર ન કરવો નિયમમાં રહેવું એ વાત મુખ્ય મહારાજ ત્રીજી એ સમજાવે છે તો આવી રીતે મહારાજે પોતે દાદા ખાચરને વાત કરી હતી હવે પછી મહારાજ પોતે બીજી સંતો કીર્તન ગાવા લાગ્યા એ કીર્તન ઉપરથી બીજી જે વાત કરે છે એની વાત આપણે આગળ ઉપર જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય